આવ્યો લે તને કઈ ખબર નથી ના આ તાર ભાભી રેજન રણ માં ફસી ગઈ છે તું તેડી આવ્યો તેડી આવું કરો ને જેદી તેડી આવ્યો એટલે એ જે તેડે ને હાલો દાવું હો કે આયા શું કરો બી એટલે આ હું દીત માંડ માંડ હાલી એ કી હા આવ કે રેજન રણ માં ફસી ગઈ કે હાલી નહીં એકુ કે હાલ ઉપાડે તે મેં કીધું આપણે બે બેન ઘીરે લઈ જઈએ ઉપાડે હાલો તા અંતે તું આટા જા મારા સા બધું તાલે માલા થઈ આ આટા મારું ક્યાં ગયો તો આમ વિવાહમાં ગયો તો ઓલો તને કોને તેડાયો મને અત્યારે ફોન આવ્યો પછી તું ન તો માર ન જાવ પડે એટલે તું જ આવ્યો હા અને ગાયોમાં કોને કાઢ્યો ગાયમાં ગગુડ્યો એટલે ભલે મને ઈચ્છા એમ તો હોય છે હા મેં કાઢ્યો ગાયમાં બોલે જો આજે રૂપા કાકા બોલાવે ગીગુડાયા રૂપિયો આપી ને સમજાય દો ગાયું માં કાઢું અરે કાકા ગાયું માં તો આજ હું કાલે જઈશે જ નહીં કા પણ એનો વાંધો શું હોય પેલા મારી વહુ ના આણા તેડી આવો તાર વહુ ના આણા તેડ્યો હા પૈસા તમે કોઈ પાડું આણા તારે હોય તો ક્યારે હોય આણા દિવરીય હોય તો ગાયું સારવા દિવારીએ જઈશ ગાયું પછી મરી જાય મરી જાય તો મારે હું તાર બાપા ને કહું આ મોટા હો આ છોકરો આવ્યો શું કે તું કે પૂછજો એટલે હું હે આ તારો છોકરો ના પડે ગાયું જવાનું શું કે હે એમ કે માર વહુ ના આણા તેડ્યો પછી જવું એને કઈ આણા હતા નો આણા દિવાળીએ હોય તો બાપા ગાયું સારવા દિવારીએ જઈશ તો તા હું ગાયું એમ નામ રે તે આ રે જ ને હું વાંધો અંતર વહુ તેડી આવી તો તમે કોઈ ને પાડું એમ હા હા તો હાલ જવા દે વહુ તેડી આવી એ ગાવલડી ચરવા લોગી ગુડીઓ ગાવલડી ચરવા આ
આજા નાણા તેડવાના જાવ કાલ જાજુ હાલ કા શું વાંધો પડ્યો લે આપડા મહારાજા હમા મળ્યા ઈ ભલે મળ્યા હોય હમા લે તને કઈ ખબર છે ના આપડા મહારાજા બેટના વાંજ્યા છે એના સુગન લઈને જાય ને તો ગગન વહુને મોકલે નહીં એવું ઓ હાલ હાલો અરે કેમ પ્રધાનજી સામેથી રાયકા લોકો વહુના આણા તેડવા જતા હોય એવા મજાના રૂડા ગીત ગાતા હતા આપણને દેખીને ઓળું ફરીને ઉભા રહી ગયા છે તો જાઓ જઈને તપાસ કરો કે શું વાત છે અરે કેમ રાયકા ભાઈ અરે કેમ પ્રધાનજી આપણા મહારાજાને દેખીને અવરું કેમ ફરી ગયા અરે પ્રધાનજી અમે મહારાજાને દેખીને અવળું નથી ફર્યા અમે અમારો કઈક સામાન ભૂલી ગયા છીએ અરે ના ના રાયકાભાઈ સાચું બોલો લાકડીયું ઘી રે ભૂલા પરધાન ભાઈ લાકડીયું ઘી રે ભૂલા રે અરે વાત હોય સત્ય કહો મને જરા પણ ખોટું નહીં લાગે લાસા લક્ષ્મી સગુણા મારે ત્રણ દીકરીઓ છે તો હું વાંજ્યો કઈ રીતે કહેવાય અરે મહારાજા દીકરી તો પારકી થાપણ કહેવાય આજ પાકું આવે અને કાલ ઉડી જાય જો લુલા લંગડો દીકરો હોય તો રાજની ગાદી સંભાળે હા રાયકાઓ પણ સાચી છે જો આજ તમને આવલા સુકન થતા હોય તો કાલ સવાય સુકન લઈ અને તમે વહુના આણા તેડવા જાજો અરે બહુ સારું હે આણા તેડવા અરે કેમ પ્રધાનજી આવા વાંજ્યા મેણા મારાથી નથી સંભળાતા ચાલો અરે કેમ મહારાજા હાલ તમારા માતુશ્રીને બોલાવો હે આજે પરધન બોલાવે માતુશ્રી આવો જોરે
પતિ ના મુકડા યુદા તે ભર્યા મુહૂર્ત કરવા જતા હતા પણ અવળું ફરી અને ઉભા રહી ગયા. પણ જયારે જાણવામાં આવ્યું તો ખેડૂત ભાઈઓ કહે છે કે અજમલ રાજા વાંજિયા છે, જોઈ એમના સુકન લઈ અને ખેતી કરવા જઈએ તો ખેતીમાં નાખેલા અન્ન ના દાણા ન ઉગે. આજ આપણી રયત સતી આપણને મેણા બોલે છે. અરે સ્વામીનાથ, મેણા કે આપણે વાંજ્યા તો નોત કહેવાય ને, આપણે ત્રણ ત્રણ દીકરી સાથે આપણે વાંજ્યા ન કહેવાય. અરે સતી, તમારી વાત કેવી સાચી છે. લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ છે, પણ સતી દીકરી તો સમય થાય એટલે પોતપોતાને સાસરે ચાલી જાય. જો લૂડો લંગડો બડો બોબડો જો એકાદો દીકરો હોય તો મારા ગયા પછી રાજનો કારોબાર સંભાળે. સતી આપણે દીકરો નથી એટલા માટે આપણે વાંજ્યા કહેવાય. અરે સ્વામીનાથ, તમારી સત્ય વાત છે. અરે સતી, આ વાંજ્યા મેણા સાંભળ્યા પછી મારા મનમાં કેવો વિચાર આવે સતી સાંભળો, હું તમને કઈ સંભળાવું. હે આજ જીવ વાહ કરતા રે મરવું વાલું રે લાગે, મારો વાંજિયો અવતાર બળ્યો માર અભાગ્યો અવતાર, વાહ કરતા રે મરવું વાલું રે લાગે, તમે શું બોલી રહ્યા છો? હા સતી, હવે આ જગતમાં જીવવા કરતા મને મરવું વાલું લાગે છે. સતી મારે શિવના ચરણે જવું છે, મારે પ્રભુને રિઝવવા છે. સતી મને રજા આપો, મારે કાશીએ વિશ્વ ભોળાનાથના ચરણે જવું છે. અરે સ્વામીનાથ, મારી પણ ના નથી પણ મારી એક વાત પણ સાંભળતા જા. બોલો સતી, શું વાત છે? આપણી દીકરી સગુણા ઉંમર લાયક થતી છે તો સાથે સાથે એમને લગ્ન પણ કરતા જાઓ. તમારી કેવી વાત પણ સાચી છે. આજ દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, તેના લગ્ન કરી અને પછી હું શિવના ચરણે જઈશ. બહુ સારું. અરે કેમ પ્રધાનજી, રાજમાંથી સારામાં સારા પંડિત ને બોલાવો. હે અજે પ્રધાન બોલાવે બોલાવે આવજો રે, હે અજે રાજને દરબાર આવજો, રાજને દરબાર પ્રધાન અજે રાજા બોલાવ પ્રધાન આવ્યા રે, પોકલગઢના રાજા અજમલ સાથે મારે 20-20 વર્ષ ના નહીં પણ 22-22 વર્ષ ના વેર ચાલે છે. અરે મહારાજા, કા દીકરી દીધે વેર વરે, કા દીકરી લીધે વેર વરે. અરે મહારાજા, માતા વાટે વેર વધે. અરે કેમ પ્રધાનજી, ગોરદેવ ની વાત બહુ સત્ય લાગે છે. બરોબર મહારાજા. અરે પ્રધાનજી, હાલ નાલ તમારી માતાશ્રીને બોલાવો. એ આજે પરધાને બોલાવે માતાશ્રી આવજો રે.